આ તમે ખેડૂતોને સહાયથી આપવામાં આવેલી રાહતની રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન પેટે સરકારે 700 કરોડની સહાયની જાહેરાત કરી, પરંતુ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખેડૂતો આ સહાયથી વંચિત રહેશે તેવી પરિસ્થિતિનું નિર્માણ ખેડા જિલ્લા ખેતીવાડી વિભાગના પાપના લીધે થયું. સરકારની સૂચના બાદ પણ ખેડા જિલ્લા ખેતીવાડી વિભાગે મહેમદાવાદ તાલુકાના ગામડાઓમાં નુકસાનીનો સર્વે નથી કર્યો, જેના કારણે ખેડૂતોને સરકાર તરફથી જાહેર કરેલ વળતરનો કોઈ લાભ નહીં મળે. કમોસમી વરસાદને કારણે મહેમદાવાદ તાલુકાના ખેડૂતોનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા સર્વે પણ પૂરો થઈ ગયો છે અને ખેડૂતોને વળતર મળે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં ડાંગરનો પાક બરબાદ થયા બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી. આપણે જોઈ રહ્યા છીએ, આ મહેમદાવાદ તાલુકાના ખેડૂતો છે જે અત્યારે G24 કલાકની સાથે મદદ માટે આવે છે. જેઓનો કહેવું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનો સર્વે નહીં કરાતા તેઓનો જે મહામૂલો પાક છે તેનો વળતર મળવાની અપેક્ષાઓ હવે તેઓ ખોઈ બેઠા છે, કારણ કે સરકારનો સર્વે પૂરો થઈ ગયો છે અને હવે ફરીથી સર્વે થાય તેમ લાગતું નથી. આપણે વાત કરીશું એના સ્થાનિકો સાથે અને પૂછવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે. શું નામ વડીલ તમારું? ઉદયસિંહ ફુલસી ચૌહાણ. ઉદયસિંહભાઈ, સર્વે સરકારનો પૂર્ણ થઈ ગયો, શું સ્થિતિ છે મહેમદાવાદ તાલુકાની, શું કહેશો? હવે મહેમદાવાદ તાલુકામાં અમે પૂછપરછ કરી ખેતીવાડી અધિકારીને ફોન દ્વારા કે અમારા તાલુકામાં સર્વે કેમ નથી કરવામાં આવ્યું, આવું અમને જાણવા મળ્યું તો અમને એવો જવાબ મળ્યો કે તમારા મહેમદાવાદ તાલુકામાં વરસાદ થોડો છે અને વરસાદના વાંકડાના આધારે સર્વે કરવામાં આવે છે. તો અમારું એવું કહેવું છે કે વરસાદની માપણી કેટલો થાય છે એ તાલુકા મથકે નોંધવામાં આવે છે અને પેપરમાં બીજે દિવસે આવે કે ભાઈ મહેમદાવાદમાં આટલો વરસાદ થયો, પણ હકીકતમાં વરસાદનું કામ એવું હોય છે કે મહેમદાવાદમાં ખૂબ વરસાદ પડ્યો હોય પણ બીજા ગામડામાં નાય પણ પડ્યો હોય, મહેમદાવાદમાં થોડો વરસાદ હોય પણ બીજા ગામમાં 3 ઇંચ વરસાદ થયો હોય, એવું પણ બને છે. અને અમે ઘણી વખત એવું અનુભવ્યું છે કે અમે મહેમદાવાદમાં હોય ત્યાં પોરું હોય અને ગામમાં એ તો 2-3 ઇંચ વરસાદ થયો હોય, ડોંગર કાયડો ભરાઈ ગયો હોય. એટલે આવો જે આધાર લઈને જે નક્કી કર્યું છે સર્વે કરવાનું સરકારે એ ભયંકર ભૂલ છે અને તાલુકાનો મુખ્ય આજુબાજુના 4-5 મોટા ગામ હોય એમ પણ માપણી થાય અને પહેલું ખેડૂતોનું સર્વે કરવું જોઈએ અને તકલીફ શું છે એ જાણ્યા પછી નક્કી કરવું જોઈએ. તમે આંકડાના આધારે નક્કી કરો કે ભાઈ આ અહીં વરસાદ થોડો છે, પણ પહેલાં જે તૂટેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્ય છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, એમણે ગામે આવીને જોવું જોઈએ કે આ દરેક ગામમાં કેવી તકલીફ છે, ખેડૂતોને શું મુશ્કેલી છે, એ વિધાનસભામાં પણ રજૂઆત કરવી જોઈએ, સરકારના અધિકારીઓને ખેતીવાડી રજૂ કરવું જોઈએ. પણ એવો કોઈ પણ માણસ આજ દીધોથી કોઈ અધિકારી અથવા કે ચૂંટાયેલો પ્રતિનિધિ એ અમારા ગામમાં આવી અને ખેડૂતોને તમે જેમ આવ્યા એમ પૂછપરછ કરી નથી તમારા ગામમાં કેટલો બગાડ થયો, કેટલો વરસાદ આવ્યો. તો એટલે કે કોઈ પ્રતિનિધિ આવ્યું નથી, સરકારનું ચૂંટાયેલું હોય કે અધિકારી હોય. મિત્ર, તમારું શું કહેવું છે, કેટલા ગામમાં નુકસાન છે, શું કહેશો? લગભગ 1/2 ગામ ઉપર નુકસાન છે. તાલુકામાં કેટલા ગામોમાં? તાલુકામાં ઘણા ગામોમાં નુકસાન છે, વરસાદ બહુ પડ્યો અને બધાનો અગારો કોવાઈ ગયો એટલે બધાને નુકસાન છે. સર્વેવાળા કોઈ ના આવ્યા? કોઈ ગામ સેવક કે કોઈ અધિકારી ખેતીવાડી વાળા કોઈ આવ્યા નહીં. મહેમદાવાદ તાલુકો લીધો નહીં તેવું કે અમને ગામ સેવકો. તમારા ખેતરમાં કેટલું નુકસાન? મારે 8 વીઘા જેવું કોળી ગયું. કેટલાનું નુકસાન? નુકસાન તો 1.5-2 લાખ ઉપરનું થાય, પણ કૃષિ સરકાર આપવાના હાવ સાફ થઈ ગયું, વાળવાના એકે ડોગર નહીં. સરકાર અમારા હૈણામ ડોગર આવી ને એટલે સાફ હતી. સરકાર પાસે શું માંગણી તમારી? સરકાર જે આપ ટેકવાની જે મળતા નુકસાન તો ઠીક સર્વે કરતા પછી અમારે તો પુરવા વારો વારો જ છે. એક ખેડૂતને 1,00,000 રૂપિયાનું નુકસાન, તો મહેમદાવાદ તાલુકાના અન્ય ખેડૂતોની શું હાલત હશે તે સમજી શકાય એમ છે. અન્ય ખેડૂત સાથે વાત કરીશું. શું નામ મિત્ર? જવરભાઈ. શું નુકસાન છે તમારા ખેતરમાં? ગાડું આગળનું નુકસાન છે, ડોગર બધું સાફ થઈ ગયું પછી નહીં. કેટલાનું નુકસાન છે? 25,000 રૂપિયા જેવું. અને સર્વે કોઈ આવ્યું? તમારે કોઈ સર્વે કરવાની આવ્યું જોવાની? આ તારા બેઠા બેઠા સર્વે કર્યો હોય અને વરસાદ કે અમદાવાદમાં પડ્યો હોય તો કે અહીંયા વરસાદ બહુ નહીં કશું કે અહીંયા આવો તો ખબર હોય. અમે અઠવાડિયે બહાર નીકળ્યા ઘરની બહાર. કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ? કોઈ નહીં ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં, કોઈ નહીં. ચૂંટણી વોટ લેવા આવે
પછી કોઈ નહીં દેખાતું, કોઈ દેખાતું જ નહીં. અન્ય આપણી સાથે મિત્રો છે, તેમની સાથે વાત કરીશું. મિત્ર શું કહેવું છે તમારું? અમારા ગામમાં વરસાદ ઘણો પડ્યો છે અને ઘણા ખેડૂતોના પાક ધોઈ ગયા છે, ડોકરો બધી કોઈ ગઈ છે, અને કોઈ પણ હજુ ગામમાં ગામસેવકથી મળી કોઈ પણ કર્મચારી જોવા માટે પણ આવ્યા નથી, કોઈ પણ રાજકીય નેતા પણ જોવા નથી આવ્યા. તો બધા જ ખેડૂતો અત્યારે રોવાનો વારો આવ્યો છે, એટલે કદાચ સરકાર વળતર આપે તો ખેડૂતોને થોડું ઘણું ફાયદો થાય. હવે લોકોને એવું માનવું હોય છે કે જે સરકાર હોય ને એ સરકારના ધારાસભ્ય હોય તો એની માગણી જલ્દી સ્વીકારાય, પણ અમારા ધારાસભ્ય જે છે એમણે રજૂઆત કરી છે, પણ એ સ્વીકારાય ના સ્વીકારાય, એ કેટલી ધારદાર રજૂઆત કરે છે એ એમને ખબર. હવે એ નક્કી થાય કે ભાઈ પાછળથી પણ ખેડૂતો હજુ લોકોએ ડાંગરો લીધી નથી પૂરી, તો સર્વેમાં કંઈક ખ્યાલ પણ આવે. પછી લોકો ડાંગરો લઈ લે, ઠેકવાણે થઈ જાય, પછી ઘઉં કરી દે, ખેતર ખેડી નાખે, એટલે કોને શું થયું ખ્યાલ આવે. ઓકે, એટલે કે ધારાસભ્યએ રજૂઆત કરી છે અને બીજેપીના ધારાસભ્ય અમદાવાદમાં છે. ખેડૂતોની અપેક્ષા છે કે ધારાસભ્યની વાત સરકાર સાંભળે, ખેડૂતોના ત્યાં આવે, સર્વે કરે અને તેઓને જે નુકસાન થયું છે તેનું યોગ્ય વળતર મળે. યોગિંદરજી, જી મીડિયા, ખેડા.